नमस्कार, स्वागत छे आपनुं कच्छ उदय टीवी न्यूज मां। हूं छूं दीपिका पांजाणी। तो बुलेटिन नी शुरुआत मां एक नजर हेडलाइंस पर। कच्छ आवेली स्वाइन फ्लू नी टीम नुं सर्वे पूर्ण। चोमासामां स्वाइन फ्लू ना केसो वधवानी शक्यता। आरोग्य अधिकारीओ अने कलेक्टर साथे योजी बैठक। भुजना चीटर आणंदना वेपारी साथे करी 15 करोड़नी ठगाई। आणंद क्राइम ब्रांचे आरोपीना मेळव्या रिमांड। अगाउ अमदावाद पोलीसे करी हती धरपकड़। कच्छना मत्स्य उद्योगने विकसावाशे। केंद्र सरकारनी ब्लू रिवोल्यूशन योजना थशे अमली। मरीन सेक्टरोने विकसाववा फाळवाशे ग्रांट। विश्व ऊंट दिन निमित्ते भुजमां योजाई वार्षिक सभा। ऊंट पालकोना प्रश्नोना निवारण माटे कराई चर्चा। ऊंटडीना दूध एकत्रीकरण अने मार्केटिंग पर मुकायो भार। ने शहेरी शाळाओमां आजथी प्रवेशोत्सवनो प्रारंभ। संसदीय सचिवे बाळकोने कराव्यो शाळा प्रवेश। पहला धोरणमां 20,000 बाळकोने अपाशे प्रवेश। कच्छमां स्वाइन फ्लूना वधता जता केस अने स्वाइन फ्लू ग्रस्त दर्दीओना मोतने पगले हवे सरकार पण हरकतमां आवी छे। त्यारे सरकारना आरोग्य विभागना निष्णातोनी टीमने कच्छमां समीक्षा माटे मोकलावाई हती। आ टीमनी पेनलना 3 तबीबोए आजे बीजा दिवसे पण स्वाइन फ्लू अंगे समीक्षा करी हती। सवारे 9 वाग्याना अरसामां आरोग्य विभागनी टीमे जीके जनरल हॉस्पिटलनी मुलाकात लीधी हती, ज्यां स्वाइन फ्लू वोर्ड, स्वाइन फ्लूनी लेबोरेटरीनी मुलाकात बाद जीके हॉस्पिटलना सिविल सर्जन तेमज अदाणीना तबीबो साथे परामर्श कर्यो हतो। राज्यना आरोग्य विभागनी आवेली टीममां जामनगरना डॉक्टर लाखाणी, आणंदना डॉक्टर जयेश सोलंकी, गुजरात स्टेट रेपिड रिस्पोन्स टीमना फिजिशियन डॉक्टर कमलेश उपाध्याय द्वारा 2 दिवसीय समीक्षा करवामां आवी हती, जेमां आजे राज्यनी टीमे जिला कलेक्टर साथे मळीने स्वाइन फ्लूनी स्थिति अंगे परामर्श कर्यो हतो। टीमे करेला निरीक्षणनो रिपोर्ट पण जिला समाहर्ताने सोंपायो हतो। तो कलेक्टरनी मुलाकात बाद आ टीम जिला पंचायतमां पहोंची हती, ज्यां आरोग्यना अधिकारीओ अने जिला पंचायतना प्रमुख, उपप्रमुख तेमज पदाधिकारी साथे चर्चा विचारणा करी हती। स्वाइन फ्लू एक्सपर्ट अने सरकारना प्रतिनिधि तरीके कच्छनी मुलाकाते आवेला डॉक्टर कमलेश उपाध्याये जणाव्युं हतुं કે જે રીતે કચ્છમાં 7 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થયો છે, જેથી સરકાર પણ ચિંતિત છે। ઉપરાંત 2 દિવસીય સમીક્ષા બાદ કચ્છમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું। તો કચ્છની તમામ પીએચસી સુધી એન્ટીવાયરસની દવાઓ પહોંચાડી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું। તેમજ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લેબોરેટરી, આઇસોલેશન વોર્ડ, વેન્ટિલેટર તેમજ 16 જેટલા બેડ હોવાની વાત કરી હતી। હાલ સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ટીમ દ્વારા કરાયેલી સમીક્ષાના અંતે ચોમાસા દરમિયાન કચ્છમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં કચ્છમાં 572 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ અને 51 લોકોના મોત થયા હતા। ત્યારે હવે ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ પોતાનો કહેર વર્તાવ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કચ્છમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે। જો કે ચોમાસા દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થાય તેવી શક્યતા છે। સ્વાઇન ફ્લૂને ડામવા માટે જનજાગૃતિ જરૂરી હોવાનું ગુજરાત સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમના ફિઝિશિયન ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું। આ સ્વાઇન ફ્લૂનું જે વાયરસ છે એ 2009થી ભારત વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં અને કચ્છમાં પણ છે। જાન્યુઆરી માસની શરૂઆતથી છૂટક મૂટક કિસ્સા જોવા મળ્યા હતા અને છેલ્લા 1 મેથી છેલ્લા 7-8 અઠવાડિયાથી લગભગ 20 દર્દી પોઝિટિવ આવ્યા અને 7 જેટલા દર્દીઓના મૃત્યુ થયા। એને લક્ષીને રાઇઝિંગ ટ્રેન્ડ શરદી ખાંસીના અન્યમાં પણ જોવા મળી રહ્યો છે। એટલા માટે મારી મુલાકાત અહીંયા હતી, હું ગઈકાલે આવ્યો અને સમગ્ર કચ્છ જિલ્લાના THOC સાથે, આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાથે, જીકે જનરલ હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને રિવ્યૂ લીધો। આજે સવારે પણ મેડિકલ કોલેજ ખાતે જઈ અને આઇસોલેશન વોર્ડની મુલાકાત, ડીનશ્રી, સુપ્રિન્ટશ્રી, જે લેબોરેટરીના જે ડૉક્ટરો છે એમની સાથે અને જે સારવાર કરે છે એ ફિઝિશિયન, પેડિયાટ્રિશિયન, એનેસ્થેસિયાવાળા જે સારવારમાં સંલગ્ન છે બધા ડૉક્ટર સાથે 2-2 કલાક મીટિંગ કરી, કલેક્ટર મેડમને પણ બધી વાતોથી માહિતગાર કર્યા
બેન પણ કસરાબેન પણ ગઈકાલે એમની ગંભીરતાને ધ્યાન રાખીને કે ચાલુ મિટિંગે પણ મેં આવ્યા હતા અને એમની સાથે પણ બધી માહિતી બ્રીફ આપી હતી. કુલ મળીને વાત કરીએ તો જે આ છેલ્લા 7-8 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના જે રોગ છે એને મૃત્યુ પણ નોંધાયા છે. હા, રાઇઝિંગ ટ્રેન્ડ છે અત્યારે, એટલે આવતા ચોમાસામાં મેં પહેલાં કીધું હતું ઇન્ફ્લુએન્ઝા ઇઝ અનપ્રિડિક્ટેબલ, કોઈ માણસ ચોક્કસ આગાહી ના કરી શકે, પણ જે રીતે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ છેલ્લા 7-8 અઠવાડિયામાં એ રીતે સંભાવના ખરી, આપણે સાવચેત રહેવું જ જોઈએ, શક્યતા ખરી. એક તરફ સ્વાઇન ફ્લૂની ટીમે પોતાનો સર્વે પૂર્ણ કરીને એવું જણાવ્યું હતું કે ચોમાસામાં સ્વાઇન ફ્લૂના કેસોનો વધારો થશે. તેમની આ વાતને સમર્થન મળતું હોય તેમ આજે કચ્છમાં વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો અને ગાંધીધામના એક દર્દીનું મોત થઈ ગયા બાદ તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્વાઇન ફ્લૂની વકરેલી પરિસ્થિતિ વચ્ચે આજે માંડવીના એક વૃદ્ધનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માંડવીના હજીરા રોડ પર આવેલા સોનવાડા નાકા પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. માંડવીના આ વૃદ્ધને હાલ સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ દર્દી હાલ ઓક્સિજન પર છે. આ સ્વાઇન ફ્લૂનો કેસ પોઝિટિવ આવતા કુલ 20 કેસ નોંધાયા હતા. તો આ ઉપરાંત વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા રોગચાળા અધિકારી અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું કે ગાંધીધામના 34 વર્ષીય યુવાનનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. આ યુવાનનું મૃત્યુ ખરેખર 9 જૂનના થઈ ચૂક્યું છે. ગત 5 જૂને આ દર્દીની તબિયત લથડતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેના સ્વાઇન ફ્લૂના સેમ્પલો પણ લેવાયા હતા અને તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 9 જૂને અમદાવાદની જાયન્સ હોસ્પિટલમાં ગાંધીધામના યુવાનનું મોત થયું હતું. ગાંધીધામના આ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેનું મોત થયું ત્યાં સુધી અમદાવાદથી કચ્છના આરોગ્ય તંત્રને કોઈ જાણ ન કરાઈ. દર્દીના મોત બાદ 15 દિવસે જિલ્લાના આરોગ્ય તંત્રને જાણ કરાઈ છે, ત્યારે આજે કચ્છના આરોગ્ય તંત્રએ આંકડાઓ સુધાર્યા છે અને ગાંધીધામનો આ કેસ ઉમેર્યા બાદ હવે અત્યાર સુધીમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂના 21 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 7 જણનું મોત થયું છે. કચ્છના જીવાદોરી સમાન ટપર ડેમ નર્મદાના નીર ભરાયા બાદ તે મોતનું કારણ બન્યો છે. ટપર ડેમ પર જ રોજમદાર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકાના ગોપાલનગરમાં રહેતા 50 વર્ષીય અર્જણભાઈ કાનાભાઈ ગાગલ ટપર ડેમ પર રોજમદાર તરીકે કામ કરતા હતા. તેઓ પોતાની ફરજ દરમિયાન ડેમની અંદર આવેલા કૂવામાં મોટર રિપેરિંગનું કામ કરતા હતા. કામકાજ દરમિયાન તેઓ અકસ્માતે કૂવામાં પડી જવાને કારણે ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. મોડી સાંજે મળેલી વિગતો અનુસાર હદબાગીના મૃતદેહને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી, જેમાં વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ, પોલીસ તંત્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ટપર ડેમમાં નર્મદાનું નીર છોડવામાં આવ્યા બાદ જુદી જુદી રીતે ડૂબી જવાથી આ 5મું મોત થયું છે. અગાઉ ભચાઉ નજીકની નર્મદા કેનાલમાં તેમજ રાપર પંથકની કેનાલમાં ડૂબી જવાને કારણે 4 લોકોએ પોતાનો જીવ ખોયો હતો, ત્યારે આ 5મી કરુણ ઘટનાને પગલે અંજાર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આણંદના કોલસાના વેપારી સાથે ભુજની વિશ્વેશ્વરી ઇન્ટરનેશનલ કંપનીના માલિકે 15 કરોડની છેતરપિંડી કરી હતી, ત્યારે કંપનીના માલિક નિશાંત મુકેશભાઈ શાહની આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ પોલીસ પાસેથી ધરપકડ કરી હતી, તેમજ તેની વધુ તપાસ અર્થે 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો ખુલે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જીલ માર્કેટિંગ નામે આણંદમાં કોલસાનો વેપાર કરતા તેજસભાઈ કિરણભાઈ ત્રિવેદી સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. તેજસ ત્રિવેદીનો સંપર્ક ભુજની વિશ્વેશ્વરી ઇન્ટરનેશનલ કંપનીના માલિક નિશાંત મુકેશભાઈ શાહ તેમજ અમદાવાદના ભૂષણ દુબે અને જગપાલ બોલે સાથે થયો હતો. આ ચારેય વેપારીઓએ ભેગા મળીને કંડલા પોર્ટ ઉપરથી વર્ષ 2013-14માં વેપાર ધંધો શરૂ કર્યો હતો. એકબીજાની જરૂરિયાત મુજબ કોલસાની
ગાંજાની આયાત કરી વેચાણ કરતા હતા અને તેનાથી કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થયું હતું, પરંતુ હિસાબ કિતાબ બાબતે એકબીજાનો વિવાદ થતાં તેજસભાઈ ત્રિવેદીએ 15 કરોડની છેતરપિંડીની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે કરી હતી, જેની તપાસ આણંદ LCBને સોંપવામાં આવી હતી. તો અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે આવી જ એક છેતરપિંડીના ગુનામાં નિશાંત મુકેશભાઈ શાહની ધરપકડ કરી હતી, જેની જાણ આણંદ LCBને કરવામાં આવતા આણંદ પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી ગઈ હતી અને ટ્રાન્સફર વોરંટના આધારે નિશાંત શાહની ધરપકડ કરીને આણંદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આણંદ ખાતે રહેતા તેજસભાઈ કિરણભાઈ ત્રિવેદી નામના વ્યક્તિએ 2013-14 વર્ષમાં કોલસાનો લેવડ દેવડ માટે ભુજ ખાતે વિશ્વેશ્વર ઇન્ટરનેશનલ નામની કંપનીના તેજસભાઈ નિશાંત મુકેશભાઈ શાહ નામના વેપારીને અમદાવાદના ભૂષણ દુબે અને જગદીપ ગોડબોલે નામના વ્યક્તિઓ સાથે મળી અને ધંધો કરેલો. એમના હિસાબ બાબતે તેઓને વિવાદ થતાં તેઓની તપાસમાં જે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થયેલી હતી તેજસભાઈ સાથે, એ બાબતે તેજસભાઈ આણંદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપેલી અને જે બાબતે ગુનો રજીસ્ટર થયેલો. ત્યારબાદ અમદાવાદ ખાતે આવા જ પ્રકારના ગુનામાં આરોપી નિશાંત મુકેશભાઈ શાહની ધરપકડ થતાં ટ્રાન્સફર વોરંટથી તેને અત્રે એના ગુનામાં લાવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કોલસાના લેવડ દેવડમાં કે કોલસો જે ખરીદે એનો જે પેમેન્ટ કરવાનું હોય છે એ પેમેન્ટમાં એ લોકોએ જે વાયદો હોય એ પ્રમાણે એને પેમેન્ટ કરેલું નહીં અને એનો હિસાબ કરતાં હિસાબમાં જે ડિફરન્સ આવેલો એ ડિફરન્સનો જે છેતરપિંડી કરેલી એ આ લોકોને એકબીજાને ચૂકવેલી નહીં. સદર આરોપીના રિમાન્ડ મેળવેલા છે અને ભુજ ખાતે જઈને એમને કોલસાનો જે લેવડ દેવડ કરેલી, પોર્ટ ઉપર જે કોલસો આવેલો, જે ટ્રકો મારફત એને કોલસો આવેલો અને જ્યાં લેવડ પૈસા જે રીતના એ લોકોએ એકબીજાને ડીલ કરેલી એ ત્યાં ભુજ ખાતે જઈને પણ કંડલા પોર્ટ ખાતે જઈને તપાસ કરવામાં આવશે. નલિયાકાંડની ચકચારી ઘટનામાં આગામી 2 સપ્તાહમાં જ ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવશે. જજીસ બંગલો વિસ્તારમાં તપાસ પંચ માટેનું મુખ્ય મથક બનાવવામાં આવશે. તો તપાસ પંચ માટેના સ્ટાફની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નલિયાકાંડની ચકચારી તપાસમાં આ કેસમાં સંકળાયેલા લોકોમાંથી કોઈને પણ આધાર પુરાવા સાથે રૂબરૂમાં બોલાવી શકાશે. તો નલિયાકાંડની ન્યાયિક તપાસ માટે નિવૃત્ત જજ AL દવેની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે કચ્છમાં નલિયાકાંડની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લઈને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, ત્યારે સરકાર દ્વારા ગત બજેટ સત્રમાં જ નલિયાકાંડની તપાસ માટે પંચની રચના કરી દેવાઈ હતી, ત્યારે હવે નલિયાકાંડની ન્યાયિક તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજના વડપણ હેઠળ હાથ ધરાશે. નખત્રાણામાં શ્રમજીવી મહિલા પર એક કાર ચાલકે પોતાની ગાડી ચડાવી દેતા મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી. આજે સવારના આરસામાં ગંગાચોક બરોડા બેંકની સામે આ બનાવ બન્યો હતો. પાથરણું પાથરીને કટલેરી સૌંદર્ય પ્રસાધનો વેચવાનો ધંધો કરતી મહિલા પર મારુતિ ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને મહિલાને હડફેટે લીધી હતી. ઘટનાને પગલે એકાદ કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો. બનાવ બાદ કલાકો સુધી પોલીસ પણ ડોકા ન હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. જિલ્લામાં બેફામ દોડતા વાહન પર પોલીસની જાણે કોઈ ધાક જ રહી ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અકસ્માતના નાના મોટા બનાવો રોજિંદા બન્યા છે. અબાલ વૃદ્ધ નાના બાળકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ નગરમાં અને ગ્રામ પંચાયત કચેરી નજીક હાથલારી, કાછિયા તથા પાથરણા પાથરીને બેસતી મહિલાઓની સંખ્યા ઘણી છે, ત્યારે તેના પર કોઈ રોક લગાડવામાં આવતી નથી. વહીવટીતંત્ર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા ઊણું ઉતર્યું છે, ત્યારે DYSP ખુદ મામલો હાથમાં લઈને નખત્રાણાની ટ્રાફિક સમસ્યા હળવી કરે તે જરૂરી બન્યું છે. શહેરના આનંદનગર ગેટ, વિરાણી ફાટક, બસ સ્ટેશન, મુખ્ય બજાર, વથાણ ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાએ માથું ઉચક્યું છે, ત્યારે લોકપ્રતિનિધિઓ તેમજ પોલીસની કામગીરી સામે સવાલો ઉદ્ભવ્યા છે. તો બીજી તરફ કનકપર નજીક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
अबड़ासा तालुकाना सणोसरा गामे रहता 20 वर्षीय ऋतुराज सिंह जाडेजा तेना मित्र साथे कोठाराथी सणोसरा तरफ जता हता। ते दरमियान कनकपर नजीक कोई अजाणी ट्रके बाइक ने पाछळथी टक्कर मारी हती, जेमा ऋतुराज सिंह ने माथा परथी ट्रकनुं व्हील फरी वळता घटना स्थळे ज कमकमाटी भर्युं मौत निपजुं हतुं, ज्यारे तेना मित्र जयंती गोस्वामी ने इजाओ पहोंची हती। દરિયાખેડુઓના વિકાસ માટે સરકાર હર હંમેશ તત્પર રહે છે। ભારતના વિશાળ દરિયાકાંઠા ઉપર થતી માછીમારીના વિકાસ માટે સરકારે વર્ષ 2020 સુધી બ્લુ રિવોલ્યુશન યોજના અમલી બનાવી છે। આ યોજના અંતર્ગત દરેક દરિયાઈ વિસ્તારોના વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે। કચ્છ જિલ્લા મત્સ્યોદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મરીન સેક્ટરોના વિકાસ માટે આ બ્લુ રિવોલ્યુશન યોજના શરૂ કરાઈ છે। જો કે કચ્છમાં હજુ સુધી આ યોજનાની કામગીરી શરૂ થઈ નથી। આગામી દિવસોમાં કચ્છમાં પણ આ યોજના તળે કામગીરી હાથ ધરાશે। કેટલાક રાજ્યો અને પ્રદેશોમાં આ યોજનાની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં મરીન સેક્ટરોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દરેક રાજ્યોને અલગથી ગ્રાન્ટ ફાળવશે। આ ઉપરાંત માછીમારીના ઉદ્યોગને વિકસાવવા માટે ટ્રોલરની ખરીદીમાં સહાય ચૂકવવામાં આવશે, તો મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગને વિકસાવવા માટે પ્રયાસો હાથ ધરાશે। દરિયામાં મળતી માછલીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે, તેમજ મીઠા પાણીની માછલીઓની ગુણવત્તા સારી હોય છે અને તેનું વળતર પણ સારું મળતું હોવાથી તેને પ્રોત્સાહન આપવાની કામગીરી બ્લુ રિવોલ્યુશન અંતર્ગત હાથ ધરાશે। મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગને વિકસાવવા માટે નર્સરી પોન્ડ અને રિવરિંગ પોન્ડ વિકસાવવામાં આવશે, જેમાં તળાવોમાં બિયારણ નાખીને માછલીઓનો વિકાસ થાય તે રીતે આખી યોજના આગળ વધારવામાં આવશે। જો કે કચ્છમાં હજુ સુધી આ પ્રકારની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી, પરંતુ મત્સ્ય ઉદ્યોગ વિભાગની કચેરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સરકારની સૂચના મળે કામગીરી હાથ ધરવામાં આવશે। નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે રહેતી પરણિત મહિલાએ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર હતભાગી ભારતીબેન ગત 20મી જૂને પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। આજે સવારે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ મંગવાણા ઉપથાણાના સહાયક ફોજદાર દિલીપભાઈ ચાવડા ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી। જો કે હદભાગી મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરવામાં આવશે। મુંદ્રા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ મુદ્દે ચાલી રહેલ વિવાદ અંગે આજે તાલુકા પંચાયત કચેરીમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મુંદ્રા તાલુકા પંચાયત કચેરીમાં મુંદ્રાના પીએસઆઈ MB પરમાર સહિત પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ભુજ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના PK તલાટીની અધ્યક્ષતામાં આ સુનાવણી યોજાઈ હતી। મુંદ્રા તાલુકા પંચાયતના AN ખત્રી અને AA જોશી હાજર રહ્યા હતા। આ સુનાવણીમાં ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરવતી, એડવોકેટ વિશ્રામભાઈ ગઢવીએ દલીલો રજૂ કરી હતી, જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય ભરત પાતરિયા વતી એડવોકેટ કાંજી સોંધરાએ દલીલો કરી હતી। આજે સુનાવણી દરમિયાન લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા। આ સુનાવણી પૂર્ણ થયા બાદ PK તલાટીએ જણાવ્યું હતું કે ન્યાય સમિતિની રચના અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। આજે મુંદ્રા ગ્રામ પંચાયતનું જે ન્યાય સમિતિનો વિવાદ ચાલુ છે, આજે એના માટે આખરી મુદત આપવામાં આવેલ હતો। આજે સરપંચના એડવોકેટ હાજર રહેલા હતા અને તલાટી મંત્રી પણ હાજર રહેલા હતા, અને અમે પણ પક્ષકારો આજે ભરત કાંજી પાતારી વતી હાજર રહેલા હતા, અને તાલુકા વિકાસ અધિકારી આજે બધી દલીલો સાંભળી બંને પક્ષોને અને કેસ છે ને ઠરાવ પર રાખેલ છે। એ પ્રથમ સમિતિ બાદ જે બીજી સમિતિ રજૂ કરવામાં આવી છે, તો બીજી સમિતિ છે એ કાયદાના પ્રવ્યુ પ્રમાણે, કાયદાની જોગવાઈઓ પ્રમાણે આવતી નથી, એટલે જે તે વખતે મિટિંગમાં એને રદ કરવામાં આવી છે। એના ઉપરની આજે જે અપીલ હતી એ અપીલની આજે સુનાવણી બાદ અંદાજે નિર્ણય ક્યારે આવશે? તમારી સક્ષમ અધિકારી સાથે શું વાત થઈ? આજે ટોટલી આર્ગ્યુમેન્ટ પૂરી થઈ ગઈ છે, આ મેટર છે। હવે ધારો કે જે છે તાલુકો વિકાસ અધિકારી જ્યારે ધારો કે જે જજમેન્ટ આપે એ પ્રમાણે છે, તારીખ કોઈ ફિક્સ કરવામાં આવી નથી, પણ એમણે કીધું છે કે વહેલામાં વહેલી તકે જજમેન્ટ આવી જશે। આજના ગત 3 મુદ્દો આપણે સુનાવણીને આપવામાં આવે છે, ગત વખતે આપણે 17/6 રોજ આજે એટલે કે 22 તારીખના અંતિમને આખરી સુનાવણી રાખેલ હતી, બંને પક્ષકારોના
વકીલશ્રીઓ હાજર હતા, પક્ષકારોમાં ભરતભાઈ પાતરિયા હાજર હતા અને સરપંચશ્રી ગેર હાજર હતા. એમને મૌખિક અને સુનાવણી એટલે દલીલો સાંભળવામાં આવી છે અને લેખિત દલીલ સરપંચશ્રીના વકીલશ્રી તરફથી અત્યારે રજૂ કરવામાં આવી છે. અમે આજે એમણે સરપંચશ્રીના વકીલશ્રી તરફથી જાણ કરેલ છે કે જે જજમેન્ટ છે કે એમની પાસે આ બાબતનું સામાજિક ન્યાય સમિતિના પ્રતિષેધ માટેનું એ 5 વાગ્યા સુધી રજૂ કરવામાં આવનાર છે. એ અમને જજમેન્ટ મળે અને એમની લેખિત અત્યારે દલીલ મળેલ છે અને અભ્યાસના આધારે અમે વહેલામાં વહેલી તકે ઠરાવ પર નિર્ણય આપીશું. કચ્છ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આજે કલેક્ટર કચેરી બહાર ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ અખિલ ભારતીય મજદૂર સંઘનો ત્રિવાર્ષિક સંમેલન કાનપુર ખાતે યોજાયો હતો, જેમાં મજદૂર સંઘના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, તેમજ સરકાર દ્વારા પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર દેશમાં એક દિવસના ધરણા કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું, તેમજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા મજદૂર સંઘની માંગોની વાત કરીએ તો તમામ બોર્ડ અને નિગમોમાં 6ઠું તેમજ 7મું પગાર પંચ લાગુ કરવામાં આવે, કોન્ટ્રાક્ટ અને ફિક્સ વેતન નાબૂદ કરવી અને સમાન કામ સમાન વેતનનો અમલ કરવો, રોડ ટ્રાન્સપોર્ટ અને સેફ્ટી બિલનો અમલ ન કરવો, આંગણવાડી કર્મચારીઓને સરકારી જાહેર કરવા તેમજ દરેક કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા સહિતની વિવિધ માંગો હેઠળ આજે ધરણા પ્રદર્શન યોજાયા હતા. આજે અમે આવેદનપત્ર જે આપવાનું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અને ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કચ્છ જિલ્લા કલેક્ટર મારફત અમે આપવાનું છે. તો આ કાર્યક્રમ જે અમારું છે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ એ અમારું 12 વાગ્યાનું છે અને અત્યારે 10 વાગ્યાથી અમારા 12 વાગ્યા સુધી અત્યારે અમારો ધરણાનો કાર્યક્રમ ચાલુ છે, જેમાં તમામ ડિપાર્ટમેન્ટો સાથે છે. એસટીના પણ બહુની સંખ્યામાં અહીંયા આગળ અમારા આગેવાનો હાજર છે. આગળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ખનિજ નીતિને કારણે લીઝધારકોમાં રોષની લાગણી પ્રવર્તી છે, ત્યારે આજે કચ્છ ચાઇના ક્લે એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય લીઝધારકો તેમજ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને લેવાયો નથી, ત્યારે આ નિયમોનો વિરોધ નોંધાવીને ચાઇના ક્લે એસોસિએશને રજૂઆત કરી હતી. ગત 24 મે 2017ના ગુજરાત સરકાર દ્વારા ખનિજ ઉત્તખનન અંગે જારી કરાયેલા નવા પરિપત્રમાં અનેક વિસંગતતાઓ હોવાનો દાવો લીઝધારકોએ કર્યો છે, જેમાં ખાસ તો ખાનગી જમીનોમાં પણ લીઝ આપવા માટે ઉકસન કરવાનો નિર્ણય સરકારે લીધો છે, જે ખેડૂતો અને લીઝધારકોના અધિકાર પર તરાપ સમાન છે, ત્યારે આવા નિર્ણયો થકી ખાણ ખનિજ વિભાગને વ્યાપક નુકસાની પહોંચાડવાની ભીતિ ચાઇના ક્લે એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ખાણ ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલા લીઝધારકોએ એવી માંગ કરી છે કે ખાનગી જમીનોમાંથી મળતી ખનિજ સંપત્તિમાં પ્રથમ હક મૂળ જમીન માલિકને મળવો જોઈએ, ખાનગી જમીન પર સરકાર આવીને ઉકસન કરે અને મોટા ઉદ્યોગોને નાના ખેડૂતો તેમજ લીઝધારકોની જમીન સોંપી દે તે યોગ્ય ન કહેવાય. માટે કચ્છ ચાઇના ક્લે એસોસિએશનને જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં ફેરવિચારણા કરવામાં આવે. રજૂઆત બાદ કચ્છ ઉદયને પ્રતિભાવ આપતા લીઝધારકોએ જણાવ્યું હતું કે જો માઇનિંગ વિભાગ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે. અમારા કચ્છ ચાઇના ક્લે એસોસિએશનની જે મુખ્ય માંગણી હતી એમાં ગુજરાત સરકાર દ્વારા અત્યારે જે GMCR 2017 નોટિફિકેશન 24/5/2007 જે બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા, તો એની અંદર જે નવી ખનિજ નીતિની અંદર જે વિસંગતતાઓ છે કે ખેડૂતોની ખાનગી જમીનનું પણ સરકાર દ્વારા ઓક્શન કરવામાં આવશે, ખાનગી જમીનની અંદર જે ખનિજ નીકળતું હશે એનું પણ સરકાર દ્વારા ઓક્શન કરવામાં આવશે, ખાસ અમારો મુખ્ય વિરોધનો આ એક મુદ્દો છે. તદુપરાંત અત્યારે હાલમાં જે લીઝો ચાલુ છે એમને પણ 2025 સુધીની એને એક્સપાયર ડેટ આપી છે, એની અંદર ખનિજ હોય તો પણ એનું ફરીથી ઓક્શન કરવાનો સરકારે આ નોટિફિકેશનમાં જણાવ્યું છે, તો એના માટે ખાસ અમારો વિરોધ હતો. અને આ અમારો ચાઇના ક્લે એસોસિએશન સાથે બેન્ટોનાઇટ બ્લેક ટેપ એસોસિએશન પણ આની અંદર સામેલ છે અને ખનિજ લીઝધારકો તેમજ નાના નાના જે વોશિંગ પ્લાનવાળા છે, વેલ્યુ એડિશન જે ખનિજનો કરે છે, આ બધા અત્યારે મિત્રો કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારી જે આ રજૂઆત છે એ સરકાર સુધી આપ પહોંચાડો. આનાથી અગાઉ પણ અમે ગાંધીનગર મધ્યે
आ नोटिफिकेशन बहार पड़वानुं हतुं। एनाथी पहेला पण अमे लोकोए अमारी आ रजूआत त्यां मूकेली हती, पण अमारी रजूआतने ध्यानमां न देता जे आ निर्णय सरकारे लीधो छे, तो एना सामे अमारो खास विरोध छे। અંજાર પોલીસ મથકે નોંધાયેલ આદિવાસી યુવતી ઉપર બળાત્કારના ચકચારી કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કરાયો છે। આ ગુનામાં અંજાર પોલીસના ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ નથુપુરી ખેતપુરી ગોસ્વામી સામેનો કેસ અંજાર સ્પેશિયલ જજની કોર્ટમાં સાબિત થઈ શક્યો ન હતો। આ કેસની સુનાવણી પૂર્ણ થતાં અંજારની ખાસ અદાલતે આરોપી પોલીસમેનને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। આ કેસમાં બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ ગુસાઈએ આરોપી તરફે ઉપસ્થિત રહી દલીલો કરી હતી। જિલ્લા સ્વાગત નિવારણ સમિતિની આજે બેઠક મળી હતી, જેમાં વિવિધ 16 પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 11 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો, જ્યારે 5 પ્રશ્નોને તપાસ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા। કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સ્વાગત નિવારણ સમિતિની બેઠકમાં મહેસૂલી, દબાણ, નગરપાલિકા, ભાડા, પીજીવીસીએલ સહિતના 16 પ્રશ્નો મુકાયા હતા, જે પૈકીના 11 પ્રશ્નોનો બેઠકમાં જ હકારાત્મક નિકાલ કરાયો હતો, જ્યારે 5 પ્રશ્નો પડતર રાખવામાં આવ્યા હતા। આ બેઠકમાં ડીડીઓ સીજે પટેલ, ડીવાયએસપી જેકે જેસવાલ, પ્રાંત અધિકારી ડીસી જોશી, પ્રાથમિક શિક્ષણાધિકારી બી આર જરગેલા, ભાડાના મુખ્ય નગર નિયોજક એચકે દોરીવાલા, ભુજ મામલતદાર વિજય આઈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજથી કચ્છના 6 શહેરી વિસ્તારો માટે પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે। 3 દિવસ દરમિયાન યોજાનાર પ્રવેશોત્સવ કાર્યક્રમમાં 20,039 જેટલા બાળકો ધોરણ 1માં પ્રવેશ કરશે। આજે ભુજની સરકારી શાળામાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે બાળકોને ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે એક સમયે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હતું, તેમજ શાળા ડ્રોપ આઉટ રેશિયો પણ 37% હતો, પરંતુ ભાજપે શાસન ધુરા સંભાળ્યા બાદ સમગ્ર રાજ્યમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત બનતા ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થઈ ગયો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ શાળા પછાત વિસ્તારમાં આવેલી લઘુમતી અને ઓબીસીના વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં ખૂબ જ વધુ છે, જે દર્શાવે છે કે લઘુમતી અને ઓબીસીના વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ તીવ્ર બની છે, તેમજ રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકાર બાળકોની તમામ જવાબદારી ઉપાડી રહી છે। બાળકના જન્મથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી સરકાર તેની પડખે રહે છે। વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા બાળકોને 20 લાખ અને પાયલોટ બનવા માંગતા બાળકોને 25 લાખની લોન અપાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। હિતેન ધોળકિયા વિદ્યાલય સાથેના જૂના સંસ્મરણો પણ વાસણભાઈ આહિરે વાગોળ્યા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિમાં 80 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો, તો અદાણી દ્વારા શાળાને ડસ્ટબીનો પણ અપાયા હતા। ભુજ ખાતે દિવેલ ધોળકિયા વિદ્યાલયમાં આજે અહીંયા કાર્યક્રમ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યું છે। મને ખૂબ આનંદ છે કે આ પછાત વિસ્તારમાં આવેલી આ શાળા છે અને એમાં ખાસ કરીને લઘુમતી અને ઓબીસીના વધુ વિદ્યાર્થીઓ છે, પણ આ સમાજમાં શિક્ષણ માટેની જે ભૂખ છે એ ભૂખ હવે ઉઘડી છે। આજે એક સાથે 80 બાળકોને આજે આપણે આ શાળામાં નૂતન પ્રવેશ આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારની મેં મારી અહીંયાની સ્પીચમાં પણ કીધું કે આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી એવા લાડીલા ભાઈ શ્રી વિજયભાઈની સરકાર બાળક એની માના ગર્ભમાં 3 માસનું થાય અને સરકારની જવાબદારી શરૂ થાય, એ બાળક 9 માસનું થાય, એ બાળક જ્યારે જન્મે ત્યારે 108 એને એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં લઈ જાય, એ બાળક પહેલાં ખોરાકનો દીકરો હોય તો એને ખિલખિલાટ ગાડી લઈ આવે, એ બાળક આંગણવાડીમાં આવે તો સરકાર એને રમકડા આપે, એને ભોજન આપે, પૂરતું પૌષ્ટિક આપે, આહાર આપે, એ બાળક પહેલાં ધોરણમાં આવે તો એને શિક્ષણ શિષ્યવૃત્તિ અને ગણવેશ આપે, એ બાળકની ઈચ્છા અગર જો પાયલોટ કે વિદેશ ભણવા જવા સુધીની હોય તો આ રાજ્ય સરકાર વિદેશ માટે રૂપિયા 20 લાખ રૂપિયા જેવી માતમાર રકમની લોન આપે છે।
तो बीजी तरफ भूज शहर में आवेली ओल्फ्रेड हाईस्कूल में पण शाळा प्रवेश उजवायो हतो। धोरण 8 में अभ्यास पूर्ण करीने धोरण 9 में प्रवेश करनारा छात्रों ने पण संसदीय सचिव वासणभाई आहिरे प्रवेश करावियो हतो। आ प्रसंगे प्रवेशोत्सव थकी शिक्षण में आवेला बदलाव अंगे वासणभाई आहिरे वात करी हती। उल्लेखनीय छे के आ वर्षे धोरण 8 माथी धोरण 9 में प्रवेश मेळवनारा विद्यार्थीओ माटे पण प्रवेशोत्सव उजवाई रह्यो छे। आ वर्षे अंदाजित 43,000 जेटला विद्यार्थीओ धोरण 8 माथी धोरण 9 માં પ્રવેશ મેળવશે। કચ્છનું ગૌરવ એવી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અત્યારે આ શાળા પ્રવેશનો કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ। 214 નવા વિદ્યાર્થીઓને આ શાળામાં આપણે પ્રવેશ આપશું। કચ્છની મેં કીધું તો એમ ધરોહર એટલે કે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આવવાનું મારા જેવા એક ગામડાના ખેડૂત પરિવારમાંથી આવતો માણસ અને એ અહીંયા શાળા પ્રવેશોમાં છેલ્લા 2008થી આવવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે। ઓલ્ફ્રેડ હાઈસ્કૂલે અનેક એવા વિદ્યાર્થીઓ આપ્યા છે, અહીંયાના ગુરુજનો એટલા બધા તપસ્વી ગુરુજનો જે રહ્યા છે, આચાર્ય રહ્યા છે, એમણે અનેક કચ્છને એવા રત્નો આપ્યા છે જે આ ધરતીમાંથી આ શાળામાંથી જેમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સાદીપુરની મુનિના આશ્રમમાં ભણતા હતા એ રીતનું અહીંયાનું જે વાતાવરણ છે એના કારણે અહીંયાથી વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરીને એ સમગ્ર કચ્છનું નામ રોશન કરે છે એવા અનેક દાખલાઓ આપણે જોઈ શકીએ છીએ। સરહદી કચ્છ જિલ્લો વિવિધ ખનિજ સંપદા ધરાવતો પ્રદેશ છે ત્યારે કચ્છમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની સંરચના કરાઈ હતી, જેમાં હવે ખાણ ઇફેક્ટેડ વિસ્તારોના વિકાસ કામ માટે 34 જેટલા સિવિલ એન્જિનિયરોની ભરતી કરવામાં આવી હતી। આજે જિલ્લા પંચાયત ખાતે 100 જેટલા સિવિલ એન્જિનિયરોને ભરતી પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કચ્છ જિલ્લામાં ખનિજના થતા ઉત્તખનન બાદ ખાણકામથી ઇફેક્ટેડ થયેલા વિસ્તારોના વિકાસ માટેની યોજના બનાવાઈ હતી, જેમાં કચ્છ મિનરલ ફાઉન્ડેશનની રચના કરીને ખાણ ઇફેક્ટેડ વિસ્તારના વિકાસ માટે આયોજન કરાયું છે। ત્યારે સરકાર આ માટે અંદાજે 29 કરોડની ગ્રાન્ટ ફાળવતા ફાઉન્ડેશનમાં 34 જેટલા સિવિલ ઇજનેરોની ભરતી કરવામાં આવી હતી। આ માટે મંગાવવામાં આવેલી અરજીમાં 34 જગ્યાઓ માટે 321 અરજીઓ મળી હતી, જેમાંથી મેરિટના આધારે 100 ઉમેદવારોને અલગ તારવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।